संघ प्रदेश दादरानगर हवेली और दमण दीव में वीज कंपनी खानगीकरण करने विरोध में आदिवासी एकता परिषद द्वारा विरोध व्यक्त कर गो बेक टोरेंट सूत्रोच्चार कर सेलवासना बिरसा मुंडा चौक खाते आदिवासी एकता परिषद द्वारा एक रेली काढ़ी वीज कंपनी ने टोरेंट पावर कंपनी ने सोंपी देवानो विरोध व्यक्त कर्यो हतो। आ कार्यक्रम में आदिवासी एकता परिषद प्रभु टोकिया और दमण दीव एक्शन फोर्स उमेश पटेल सहित अग्रणी जोड़ाया हता। टोरेंट कंपनी गो बेक टोरेंट कंपनी एक नंबर नी चोर से जे दादरा नगर हवेली दमन दीव नू जे विद्युत विभाग नी हमारी जे एसेट से 5-6 हजार करोड़ वाली कंपनी हमारी थी एने केन्द्र नी मोदी सरकारे स्थानिक प्रशासन ने मड़ी ने 500 करोड़ में वेची थी अने हजू हमणा एक कहे छे के अमने 1500 करोड़ रुपया पछी लोन जोईए हमणा 3-4 गुणा भाव वधारी दीधा। અમારા ગામના એના લોકો હવે સ્થાનિક લોકોએ બે થાંભલા લેવાનો હોય 9 મીટર કનેક્શન લેવાનું હોય તો હવે 50-60 હજાર રૂપિયા પૈસા ભરવા કહે છે। હવે આ જે કંપની અહીંયા આવી છે આ કંપની અહીંયા પ્રાઇવેટકરણ થવાથી અમારું દાદરા નગર હવેલી બરબાદ થઈ જશે। એનો આદિવાસી સમાજ લઈને સ્થાનિક સમાજ લઈને કંપની લઈને આ સેલવાસની જે બધી ચકાચોન દેખાય આ પ્રાઇવેટ થવાથી આખું નગર એટલે બરબાદ થઈ જશે। એના અગેન્સ્ટમાં અમારા નેતૃત્વમાં દમણ દીવથી અમારા મિત્ર આવ્યા ઉમેશભાઈ પટેલ પણ આવ્યા અને એક મુવમેન્ટ એક અભિયાન શરૂ કર્યું છે। આ આંદોલનનું ફર્સ્ટ રન છે। અમે આ દેશના પંતપ્રધાનને કહી રહ્યા છે કે આ 20,000 પોસ્ટકાર્ડ માધ્યમથી અમે વિરોધ દર્જ કરીએ છીએ કે આ કંપની અમને જોતી નથી અને ફરીથી એને તમે અમારા સરકારી વિભાગ કરો નહીં તો આવનાર સમયમાં અમે વિષય 20 પંચાયતમાં આજ આ આંદોલનનું ફર્સ્ટ રન છે એમાં શરૂઆત કરી છે। આવનાર દિવસમાં વિષય 20 પંચાયતમાં આખા દમણ દીવ નગરમાં ફરીને એનો અમે વિરોધ જ કહીશું। બીજું આવતા દિવસમાં અગર એના પર ધ્યાન નહીં લેવામાં આવે અને આ કંપની નહીં હટાવતો હોય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન બી અમે દમણ દીવ નગર હવેલીમાં અમે કહીશું। ઉમેશભાઈ તમે પણ આવ્યા છો, શું કહેશો આજના વિરોધ? વિરોધ બધાએ જ કરવો પડે, આમાં કોઈ રાજનીતિ કરવાની જરૂર નથી અને આ માત્ર દાદરા નગર હવેલીની જ વાત નથી, આ દમણ દીવની પણ વાત છે। અને આજે જ્યારથી આ પ્રાઇવેટ થયું છે મારા મિત્ર પ્રભુભાઈએ વાત કરી છે, આજે આપણે જુઓ તો બધી દરરોજ લાઈટ જાય છે અને સુવિધાના નામ પર આ લોકો મજાક કરી રહ્યા છે। પાવર કટ પાવર કટ પાવર કટ અને લાઇટના બિલ સીધે સીધા 3-4 ગણા વધારી દીધા છે। નવા કનેક્શન મેળવવા માટે કેટલી જુદ્દોજહદ કરી પડી રહી છે। આજે મિત્ર મને બતાવી રહ્યો હતો કે 2 થાંભલા લખવાના 60,000 રૂપિયા શા માટે ભરી અમે લોકો? આજે આ ડિપાર્ટમેન્ટને 2 મહિનામાં આપણે જોયું તો 123 કરોડ રૂપિયાના ફાયદામાં છે આ વિભાગ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં। જે શું કહેશો આજના વિરોધ? વિરોધ બધાએ જ કરવો પડે, આમાં કોઈ રાજનીતિ કરવાની જરૂર નથી અને આ માત્ર દાદરા નગર હવેલીની જ વાત નથી, આ દમણ દીવની પણ વાત છે। અને આજે જ્યારથી આ પ્રાઇવેટ થયું છે મારા મિત્ર પ્રભુભાઈએ વાત કરી છે, આજે આપણે જુઓ તો બધી દરરોજ લાઈટ જાય છે અને સુવિધાના નામ પર આ લોકો મજાક કરી રહ્યા છે। પાવર કટ પાવર કટ પાવર કટ અને લાઇટના બિલ સીધે સીધા 3-4 ગણા વધારી દીધા છે। નવા કનેક્શન મેળવવા માટે કેટલી જુદ્દોજહદ કરી પડી રહી છે? આજે મિત્ર મને બતાવી રહ્યો હતો કે 2 થાંભલા લખવાના 60,000 રૂપિયા શા માટે ભરીએ અમે લોકો? આજે આ ડિપાર્ટમેન્ટને 2 મહિનામાં આપણે જોયું તો 123 કરોડ રૂપિયાના ફાયદામાં છે આ વિભાગ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં। જે વિદ્યુત વિભાગ હતું એ ફાયદામંદ હતું, એને 5,000 કરોડ તો માત્ર દમણ દીવની એસેટ હતી, આમ દાદરા નગર હવેલી સાથે જોઈએ તો 7-8 હજાર કરોડની પ્રોપર્ટી હતી। આજે 8 હજાર કરોડની પ્રોપર્ટી માત્ર 500 કરોડ રૂપિયામાં ટોરન્ટને આપી દેવાઈ, સાથે સાથે 1,000 કરોડ અમારા દમણ દીવનું ડિપોઝિટ સિક્યુરિટી ડિપોઝિટ અને દાદરા નગર હવેલીની આમ 1.5 હજાર સિક્યુરિટી ડિપોઝિટ પણ એ લોકો ટોરન્ટવાળા લઈ રહ્યા છે અને તેના બદલામાં આપણે શું મળી રહ્યું છે? રોજ રોજના પાવર કટ, મોંઘવારી ભરેલા લાઇટના બિલ, અમને કદી અમે માંગેલું નહીં હતું। તો દમણ પ્રશાસનને પણ કહીએ છીએ, ભારત સરકારને બી કહીએ છીએ કે આ વિદ્યુત વિભાગને તમે જે પ્રાઇવેટ કર્યું છે તે ફેસલાને પાછો બદલો અને અમારું વિદ્યુત વિભાગ જે દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં સરકારી હતું જે પ્રકારે ચાલતું હતું તે રીતે ચલાવવામાં આવે। અને અમે આ નેતાને બી કહી રહ્યા છીએ, એ ભાજપના સત્તાપક્ષવાળા હોય કે શિવસેનાના વિપક્ષવાળા હોય કે બીજા, એ લોકો બી જાગી જાય। જનતાએ તમને મેન્ડેટ આપ્યા છે, વોટ આપ્યા છે, એ ઘરમાં ઘૂસી જવા માટે નથી આપેલા। આજે જ્યારે લોકો ત્રાહિમામ છે, દુઃખી છે, પરેશાન છે, ત્યારે દરેક નેતાઓએ બહાર આવવું જોઈએ, જનતાની
ખબે થી ખભા મેળાવીને જનતાની સાથે લઈને લડવાની જરૂર છે. આ લોકો નેતા લોકો બી સપાટે નહીં જગ્યા તો એમનો બી અંજામ બહુ ખરાબ આવશે. લોકો રસ્તા પર ઉતરશે જ. લોકોએ આગાડી પણ બતાવેલું છે આંદોલનના માધ્યમથી. જો પ્રશાસન સરકાર નહીં સુધરે તો ઉગ્ર આંદોલનો કરશું. હું ઉમેશ પટેલ દમણ દીવ વતીથી પ્રફુલભાઈને આપણા પ્રભુભાઈને અમે પૂરેપૂરું વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તમારા સાથે છીએ અને આ આંદોલનને જ્યાં સુધી આપણને ન્યાય ન મળે ત્યાં સુધી ચાલુ રાખશું. જય હિન્દ.